મોરબી નગરપાલિકાના નંદીઘર તથા અન્ય ભ્રષ્ટાચાર બાબતે કાંતિભાઈ અમૃતિયા લોકોને માત્ર ગલગલિયા કરી રહ્યા છે. સરકાર તમારી છે, ગુના કેમ નોંધાતા નથી? તેવા સવાલ સાથે વિરોધ પક્ષના કોંગ્રેસના આગેવાન મહેશભાઈ રાજગુરુએ અણિયારા સવાલો કર્યા. મોરબીના ધારાસભ્ય વારંવાર નગરપાલિકામાં આગલી બોડીએ ભ્રષ્ટાચાર કર્યો છે ને તેની મેં તપાસ માગી છે તેવી વાતો કરી રહ્યા છે અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે તેવો આક્ષેપ અહીંના સ્થાનિક કોંગ્રેસ આગેવાન દ્વારા કરવામાં આવેલ છે. અને જો ખરેખર તપાસ જ કરાવી હોય તો તમારી સરકાર છે કેમ ફરિયાદ નોંધવામાં આવતી નથી? તેવો સવાલ મહેશભાઈ રાજગુરુએ દ્વારા કરવામાં આવ્યો છે. મોરબી પાલિકા એ ગ્રેડની પાલિકા છે, પરંતુ હાલ શહેરના લોકોને ડી ગ્રેડની પણ સુવિધા મળતી નથી તે હકીકત છે. ગત ચૂંટણીમાં લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ રાખીને બહુમતી આપી છે અને 52 બેઠકો ભાજપને આપી, પરંતુ આજે શહેરની નર્ક સમાન હાલત છે. છતાં અવારનવાર પત્રકાર પરિષદ યોજીને નગરપાલિકાના સ્વભંડોળ હાવ ખાલી છે અને પ્રજાને દા આપી શકાય તેવું નથી. આગલી બોડી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવી વારંવાર આક્ષેપો કરીને મેં તપાસ માગી છે તેમ કહી લોકોને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગુમરાહ કરી રહ્યા છે અને કુરડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે તેવી વાત અહીંના કોંગી આગેવાન મહેશભાઈ રાજગુરુ દ્વારા કરવામાં આવી છે. અને તેના ઉપર આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છે કે હાલ તમે ભાજપના ધારાસભ્ય છો અને સરકાર ભાજપની છે, ત્યારે આપને વિજિલન્સ તપાસ માગવાની અને જવાબદારો સામે ફરિયાદ નોંધવા માટે કોણ રોકી રહ્યું છે? આમ અવારનવાર પત્રકારોને માહિતી આપીને મેં મિટિંગમાં ફરિયાદ કરી છે, માહિતી માગી છે, ફરિયાદ નોંધવાય તેવી અમે અપીલ કરી છે, તેવી વાતો કરવાના બદલે જો જવાબદારો સામે પગલાં દેવા હોય તો FIR કેમ નોંધાતી નથી? તેવો સવાલ કોંગી આગેવાન મહેશભાઈ રાજગુરુ દ્વારા કરવામાં આવેલ છે. તેમાં નંદીઘર હોય, સ્ટ્રીટ લાઇટ હોય, રસ્તાના કામ હોય, તે તમામ બાબતો જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો હોય અને પ્રજાના પૈસાનો વેડફાટ થયો હોય તે બાબતે FIR નોંધવામાં આવે તેવી માંગ પણ મહેશભાઈ રાજગુરુ દ્વારા કરવામાં આવેલ છે. મોરબી નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ કરી છે. નગરપાલિકામાં હાલમાં કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્યનો પ્રોસિઝન ચાલે છે અને અવારનવાર પત્રકાર પરિષદ બોલાવી અને એમ કે સ્વભંડોળમાં પૈસા નથી, પ્રજાને એની સુવિધા આપી શકતા નથી અને નગરપાલિકામાં અમારા 52 ભાજપના સદસ્યએ ભ્રષ્ટાચાર કરેલ એની મેં તપાસ માગી છે. મેં નંદીગ્રામના ભ્રષ્ટાચારની તપાસ માગી છે, રોડ રસ્તાની તપાસ માગી છે, લાઇટની તપાસ માગી છે. ખરેખર તમે તપાસ માગી હોય સંકલન તો એના પુરાવા જાહેર કરો અને ખુદ ફરિયાદી બની ફરિયાદ કરો. સરકાર તમારી ખુદની છે તો બરો રજૂઆત કરવાની, ક્યાંય સરકારમાંથી આદેશ લેવાની, ભ્રષ્ટાચારની તપાસ થાય તો આ લોકોને ખુલ્લા પાડો અને મોરબીની પ્રજાને તમારે પ્રાથમિક સુવિધા આપવી પડે. અવારના અવાર 100 ભંડોળના બાના કાઢોમાં આટલી બધી ગ્રાન્ટો હવે પ્રજાના ટેક્સના પૈસા જાય છે ક્યાં? હાલ પણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો એવું તો લાગી રહ્યું દેખાય છે. કારણ કે તમે વારંવાર એમ કે અમારી પાસે પૈસા નથી, તો તાત્કાલિક મોરબીની પ્રજાના હિતમાં જે નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષના 52 સદસ્ય ચૂંટાયેલા હતા ત્યારે જે ભ્રષ્ટાચાર થયો છે તેની પૂરેપૂરી તપાસ કરી અને ખુદ ફરિયાદી પડી મોરબીની પ્રજાના ટેક્સના પૈસાનો પૂરું વળતર આપો તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને મોરબી શહેર વતી મારી લાગણી અને માંગ.